યુવાનોને કહેતો હું છું, આજે યુવાનો ખૂબ સાંભળે છે એટલા માટે, અને કલાકારોને હું કાયમ કહેતો હું છું, ભાઈ સરસ રીતના હજી યુવાન આદમી છે પણ સંસ્કારની વાતો સાચવી રાખી અમારી પરંપરાને, અને એવા સરસ વાતો ગીતો દુહાછન એટલે આપણે રાજી થઈએ. નહીતર કલાકારોની એક જવાબદારી હોય છે, ગમે એવા ગીતો ન ગાઈ નખાય, ગમે એવા ડાયલોગ, ગમે એવી વાતો ન કરાય, બેનો દીકરીઓ આપણને સાંભળતા હોય, લાખો યુવાનો સાંભળતા હોય, ફોલો કરતા હોય, એને કંઈક એમાંથી મળે એવી વાતો કરવી જોઈએ. જે ગમે એવું બોલાય નહીં, લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય. કુળ વંતાથી કાનિયા. સોનાએ એકવાર પિત્તળને કીધેલું કે પિત્તળ તું તો બહુ ઉજળું લાગે છે, તો ઝબકારા મારે છે. પિત્તળ કે ઉજળું નહીં, મારું વજન એ વધારે છે સોના, મને તારી આરે ભેળવી લે એટલે સોના તારો જળકાટે વધી જાય ને વજન એ વધી જાય. ત્યારે સોનાએ કીધું તું તને મારી આરે ભેળવી દઉં તો મારું વજન વધી જાય, મારું તેજ વધી જાય, પણ મારું વલું મારું કેરેટ ઘટી જાય. ઈ કઈ તેજ વધારવા હારું થઈને કેરેટ થોડા ઘટાડાય. ઉજળી પરંપરા કુળ રીતે જાતિ કરી અને ખડ જો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભવાને ભોઠપ થાય ભલા માણસ. એ વાત છે અને એ જાળવા જેવું છે. એટલે હું યુવાનોને કહેતો હું આ એન્ટ્રીની મેં વાત કરી ને કે સિંહને એન્ટ્રી પાડવી ને રોલા પાડવા ને દેખાવ કરવો ને એવી જરૂર ન પડે. એવી જ બીજી વાત, ઘણી વખત આપણે તે યુવાનો અત્યારે ક્રાંતિકારી છે, યુવાનો સુરવીર છે, એકદમ એનામાં લડી લેવા છે, પણ એને અમુક સમજ નથી, દિશા નથી મળી ને, તો એવા હોય ઘણા યુવાનો, જેમ આવે એમ પીવે, જેમ આવે એમ ગાડીઓ હાંકે, બેન રોતી હોય ઘરે, માં રોતી હોય, બાપ કરગરતો હોય, બેટા આમ ગાડી ન હાંકાય, બેટા આમ મોડો મોડો ન આવે, બેટા એની સાથે ફરાય નહીં, એને તો રૂપિયા ગણાય, આપણી પાસે કાંઈ નહીં વધે, ધંધામાં ધ્યાન દે. તો છોકરા અમુક યુવાનો શું કે ખબર, મારી જિંદગી મારી જિંદગી છે, એમાં દખલગારી ન કરવી. એને મારે એટલું જ કહેવું છે, તારી જિંદગી તારી જિંદગી નથી, પેલા તારા મા બાપ, તારું કુટુંબ, તારો સમાજ, પરિવાર, ગામ અને આ ધરતી, આ માટીનું ઋણ ચૂકવી દે, પછી તારી જિંદગી છે. આ બધાનું તારા ઉપર ઋણ છે, એ ઋણ ચૂકવા પછી તારી જિંદગી તારી, એમ ન હાલે. આ બધાને આપણી ઉપર ઋણ છે, આ ધરતીમાંથી આવ્યા, ધર્મનો ઋણ, માટીનો ઋણ, સમાજનો ઋણ, ગામનો, અને એ કોઈ ઋણ અદા ન કરી શકે. એકુઈનું ઋણ પોતાનો પરિવારનો નિભાવણ ન કરી શકે, ઉંમર જુવાન થઈ જાય છતાં ધંધો ન કરી શકે, દીકરી બેન રોતી હોય, માં રોતી હોય, બાપ કરગરતો હોય, અને પોતાની જાતને કોઈ સુરવીર માનતો હોય, તો એનાથી મોટો માઇક આંગલો કોઈ નથી. જાહેરમાં કહું છું, ભલા માણસ પોતાના પરિવારનું ભરણ પોષણ ન કરી શકે, સમાજ માટે, પોતાના પરિવાર માટે, પછી કહેતો હોય કે હું, ઘણા તો બહુ સુધરી જાય, સુધરી નહીં એટલી વાઈડાઈ વૈયા જાય, ઘણા તો હું કોઈથી બીતો નથી, કોઈના બાપથી આપણને નથી વાંધો, હાલો નહીં બીતો હોય, અરે હું ફલાણા સાહેબ ને ગમે એ કહી દઉં તોય આપણને વાંધો નથી, હું ફલાણાને ગમે એ કહી દઉં તોય આપણને વાંધો નથી. ઘણા શું કે ખબર, હું મારા બાપને ગમે એ કહી દઉં તો તું તારા બાપના પેટનો જ નથી. કોને કહી દઉં એના કબરાય ઠેકાણા તો હોય કે નહીં, કોને મારા બાપને ગમે એ કહી દઉં એટલે કોને કહી દઉં એ ખબર હોવી જોઈએ. આમાં બેઠેલા બધા વડીલો એમને ખબર પૂછો, જેના બાપાએ ઊભા મોરની દીધી હોય ને કોઈ દી કોઈની માર ખાઈ ન આવે, એ હાવ હાસી વાત છે. જેના બાપાએ આંબલીઓ માથે વડલા માથે હેઠા પછેડાવે પબેડા મારીને છૂટા, એ કોઈ માર ખાઈ ન આવે, બાકી મેલું દકુલિયું માર ખાઈને આવી છે ડોહ કોક ની, હું મારું દકુલિયું. માતાઓ બહેનોને કહું, છોકરાને ખૂબ ખવડાવો, તમે તમારે ઘી ખવડાવો, દૂધ માખણ બધું, પણ બહુ પંપાળવા નહીં, રમવા દેવા, વંડિયા ચડાવો, લીમડે ચડાવો, પછાડો, આ બધું કરવા જેવું, મજબૂત હોવા જોઈએ ને હાવ, પછી પોચા પોચા પોપલ્યા થઈ જાય છે અમુક તો હાવ, એટલે પોપલ્યા ન કરી નાખતા હાવ. અને પેલા ક્રાંતિ હોય તો શાંતિ રે નગર આપણા ધાબે કોઈ પથારી કરે, વાયડાઈ ન હોવી જોઈએ, વાયડાઈ માં ક્રાંતિ ફેર છે, બે ભેળા કરી દે ન હાલે, બાકી ક્રાંતિ નો તો આ દેશ છે, ક્રાંતિ હોવી જ જોઈએ, નકર કોઈ દી શાંતિ હોય જ નહીં. આ વાયડાય નહીં, વાયડાય કોને કહેવાય ખબર, વાયડાય એવી વસ્તુ છે, બહુ ઊંચી ચડે, બહુ ઊંચી ચડે, કોક બે નાખે વાયડાય એથી આવે. ઈ કે હું એમ નતો કેતો તમે ફોનમાં આવડું સમજાતા, તું એમ જ કેતો તો હવે હલવાનો એટલે. અને ક્રાંતિ છે ને એ ફાંસીના માચડે લટકાવી દે તો ઇન્કલાબ જિંદાબાદ ના નારા લાગતા હોય એમાં કોઈ દી ફેર ન પડે ભલા માણસ. એટલે વાયડાય નહીં, ક્રાંતિનો આ દેશ છે અને ક્રાંતિ હોવી જોઈએ. એટલે મારા દેશના યુવાનો માટે મારું લખેલા ગીતની આ કડી કાયમ કહેતો હું છું, તમે કોણ છો, તમારી તાકાતની ખબર હોવી જોઈએ. ઓલો એક ડાયો માણસ કોક ફામે કોકના બેસવા ગયો, એને હાથી પાળેલા, મદમસ્ત હાથી બાંધ્યો તો એક બાજુ હાથણી અને એક બાજુ છ મહિનાનું મદનિયું બાંધ્યું હતું, બચલું છ મહિનાનું હાથીનું, હાથીના પગે સિંદરી બાંધી હતી, ખાલી સિંદરી, હિન્દ્રીમાં ખબર પડે ને આ બાજુ તો વાંધો નહીં પડે, થોડુંક પ્રાંત બદલે એટલે ઓલું થાય, સિંદરી બાંધી હતી હાથીના પગે સિંદરી, આથણીને પગે સિંદરી, બે પહાડ જેવા ઉભા હતા તોય સિંદરી બાંધેલી,
સો મહિનાનું મદનિયું હતું ને એના પગે હાંકળ બાંધેલી હતી લોઢાની. લડાયા માણસે પૂછ્યું કે હાથી ને હાથણી એવડા મદમસ્ત, આ બધા જાળવા ને તારે તો દહી નાખે. એને પગે ખાલી સિંદરું બાંધ્યું, આને કેમ આવડા મદનીય નાનું બચલું છે એને હાંકળ બાંધી. તો કે ઓલા હાથી ને હાથણ હવે ભૂલી ગયા છે કે એની શું તાકાત, એની એને ખબર નથી. એટલે જ્યાં હુતળી બાંધો તો ઉભા રહીએ. મદનિયાને હજી ખબર છે કે હું હાથી નો સંતાન છું, ગમે એને ઉલાળી નાખું. એ ખબર છે ને તા સમજી જાવું, બાકી આપણે ગમે એને ઉલાળી નાખી પણ અંદરની શક્તિ ની ખબર હોવી જોઈએ. ગમે એને એટલે ગમે એ કાર્ય ને ગમે એ સારા કામ ને અંજામ આપવાની વાત છે, એ ઉલાળવાની વાત છે. ઓલા જૂના જમાનામાં એક રાજા ના મંત્રી એ કીધેલું કે હામા રાજ્યને જો જીતવું હોય, આડી દરિયાની ખાડી છે, હામા રાજ્યને જો જીતવું હોય તો મને ખાલી તમે 1000 સૈનિકો આપો ને એક જહાજ ભરીને જાઉં જીતી લઉં. ઓલો કે પણ એના પાસે 10,000 ની સેના. ઈ કે મારું કામ છે, તમે 1000 સૈનિકો મને આપો હારા, હું કહું ઈ અને હું જીતી લઉં. અને જહાજ ભરીને ગયો, 1000 સૈનિકો ને લઈને સામે કાંઠે સામે કાંઠે જહાજ માંથી કીધું બધા ઉતરો. ઉતર્યા એટલે જહાજ ને હળગાવી દીધું સીધે સીધું. અને ઓલા 1000 સૈનિકો મૂંઝાણા, આ તો ગદ્દાર નીકળ્યો, અહીંયા આવીને આપણને મરવી નાખવા હારું થઈને એને જહાજ હળગાવી દીધું. આ મંત્રી તો ગદ્દાર છે, આ મંત્રીને મારી નાખો. તો એ મંત્રીએ કીધું, એ વાત તમારી સાચી, તમને ગદ્દાર લાગતો હોય તો મારી નાખો, મને કઈ વાંધો નથી. પણ જહાજ હળગાવવાનું કારણ એ નથી કે હું ગદ્દાર છું, કે તો કે જહાજ મેં એટલે હળગાવી દીધું છે કે પાછળના રસ્તા બધા હળગી ગયા, હવે જીતવા સિવાય બીજો કોઈ આધાર જ નથી. હવે જીતવાનું છે, જીતવાનું છે અને જીતવાનું છે. અને ગોરીલા યુદ્ધ કરતા 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 10,000 ની સેનાને હરાવી ઈ રાજને જીતીને એનું જહાજ લઈને પાછા ગયા હતા. આમાં ભલા માણસ આ શક્તિ છે. એટલે મારું લખેલા ગીતની કડી તમને કહું યુવાનો, અમે સિંહણના દૂધડા પીતા છે, તમે માથાએ દાન માંગીતા છે, તમે સિંહણના દૂધડા પીતા છે, તમે માથાએ દાન માંગીતા છે, તમે ખણખણતી યુદ્ધની જાગો ભારતનું પાવી, તમે જાગો 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 જુવાનો હવે જાગો ભારતનું ભાવી, તમે વંદે માતરમ વંદે માતરમ. Bye.